નીતિન નીતિન જો મને શું મળ્યું? આપણા બાળપણની છપીઓ. આપણને જો હમણાં કરતા કેટલાક અલગ દેખાઈ રહ્યા છીએ. શું આ પાઇનેપલ કેક છે? ઓહ, હવે તો આપણને ચોકલેટ કેક પસંદ છે. સાચું કહ્યું. જો આ પીળી ડ્રેસ જે માએ મને પહેરાવી હતી, હવે તો મને ભૂરો રંગ પસંદ છે. હા હા, એ હાફ પેન્ટ તો હવે મને આવે પણ નહીં. હવે હું પહેલા કરતા લાંબો અને આત્મવિશ્વાસ હોવાનું અનુભવું છું. હું પાક્કું કહી શકું છું કે હવે આપણે પોતાના દોસ્તોને આવા ડ્રેસ પહેરીને ક્યારેય મળવા નહીં ઈચ્છીએ. તમે બંને આવી જાઓ અને થોડા ફળ ખાઈ લો. જેમ જેમ તમે મોટા થશો, તમે પોતાના શરીર અને જીવનશૈલીમાં ઘણા બધા ફેરફાર અનુભવશો. કિશોરાવસ્થામાં માણસના શરીરમાં ઘણા બધા ફેરફાર આવે છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર જે યુવાવસ્થાને દર્શાવે છે તે એ છે કે છોકરા અને છોકરીઓ પ્રજનનમાં સક્ષમ થઈ જાય છે. જેમ કે 12-16 વર્ષની વયની છોકરીઓમાં દર મહિને 3-5 દિવસ માટે માસિક ધર્મ શરૂ થઈ જાય છે. હા, આ સાચું છે. છોકરા પોતાની લંબાઈ, અવાજ તેમજ શરીરમાં ઘણા બધા ફેરફારોનો અનુભવ કરે છે. તેઓ ઊંઘમાં અથવા જ્યારે તેઓ જાગે છે ત્યારે તેઓ એકાએક સ્ખલનને અનુભવે છે. આ યુવા અવસ્થા તરફ વધવાનું ચિહ્ન છે અને આ બિલકુલ સામાન્ય છે. માસિક ધર્મ અને રાતમાં સ્ખલન સમયે વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવાનું મહત્વપૂર્ણ છે, કેમ કે આ તમને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે. કૃપા કરી સાફ કપડાં પહેરવા જે ધૂપમાં સુકાયેલા હોય. કોમલ મૂંઝાયેલી જણાઈ રહી છે. એ ઠીક તો છે ને? મારે તેણીની સાથે વાત કરવી જોઈએ. હાય કોમલ, કેમ છે તું? તું થોડીક મૂંઝાયેલી લાગી રહી છે. બધું ઠીક છે ને? મને નથી ખબર. મને લાગે છે કે હું અન્ય છોકરીઓ જેવી સુંદર નથી દેખાતી. હું આ લોકોની સાથે ફોટો પડાવીને ખરાબ નથી કરવા ઈચ્છતી. તું સુંદર છે, બિલકુલ એવી જેવી તું છે. તું આટલી પ્રતિભાશાળી છે અને દર વર્ષે શાળાની ડાયરીની થીમ તૈયાર કરે છે. અસલી સુંદરતા આપણી અંદર છુપાયેલી હોય છે, જેને આપણે પોતાના કૌશલ્ય અને કળાના માધ્યમ વડે વ્યક્ત કરીએ છીએ. પણ મારી લંબાઈ ઓછી છે અને લોકો મને ચીડવે છે કે હું ક્યારે લાંબી નહીં થઈ શકું અને ન તો યુવાવસ્થામાં પ્રવેશ કરી શકીશ. આ બધી ફક્ત કિશોરાવસ્થા સાથે જોડાયેલી ભ્રાંતિઓ અને રૂઢિઓ છે. શું તને મીના મેમની ક્લાસ યાદ છે? એક કિશોરના રૂપમાં તમારે સૌએ યૌવનાવસ્થા સાથે જોડાયેલી ઘણી બધી વર્જનાઓ અને ભ્રાંતિઓનો સામનો કરવો પડે છે, પણ તમારે સૌએ એમને દૂર કરવાની છે અને પોતાની આસપાસના લોકોને શિક્ષિત કરવાના છે. જો કોઈ છોકરી 16 વર્ષની વયે યૌવન અવસ્થામાં પ્રવેશ નથી કરતી તો એનો અર્થ એ કે તે પોતાની ગતિથી યૌવનને પ્રાપ્ત કરશે અને બીજું કંઈ નહીં. કોમલ, જો આ ફૂલોની જેમ જ આપણે પણ પોતાની ગતિથી ખીલીએ અને વધીએ છીએ. આપણે સૌ પોતાની અંદર કેટલાક વિશેષ ગુણો રાખીએ છીએ. જેમ ફૂલ પોતાની અંદર સુગંધ રાખે છે, જેનું મહત્વ છે તે ફક્ત એ કે સુંદરતા આપણા સૌની અંદર છે, તારી અંદર છે. ચાલ એક ફોટો પાડીએ. એ આવશ્યક છે કે યૌવન અવસ્થાની સાથે જે ફેરફાર આવે છે તેમને સ્વીકારવામાં આવે અને તેમની સાથે સહજ રહેવામાં આવે. પોતાના સાથીઓ સાથે સહાનુભૂતિ ભર્યો વ્યવહાર રાખો અને તેઓને સમજાવો જો તેઓ મૂંઝાયેલા હોય. જો તમારી સામે કોઈ પડકાર આવે છે તો તમે પોતાના પરિવાર, શિક્ષક, દોસ્તો સાથે છૂટથી વાત કરો અથવા સરકારી ક્લિનિકમાં કિશોરાવસ્થાને અનુકૂળ સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરો.